જેતપુરમાં સામાકાંઠા વિસ્તારની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ જેતપુરમાં સામાકાંઠા વિસ્તારમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જાહેર સભા યોજાયેલ હતી. આ જાહેર સભામાં રવિભાઈ આંબલિયા, જગદીશભાઈ પાંભર, અજીતસિંહ જાડેજા, સેનાજબેન બાબી, શારદાબેન વેગડા, નિલેશભાઈ પંડ્યા, ડીકે વેકરિયા તેમજ અન્ય મહેમાનોએ જનમેદની વચ્ચે સભા યોજાઈ હતી અને આ સભામાં વિકાસ ગાંડો થયો છે તેની ખુલ્લી વિગતો રવિભાઈ, જગદીશભાઈ અને અજીતસિંહે જાહેર કરી હતી. વર્તમાન પાલિકામાં કોંગ્રેસના લોકોને લાખોની મલાઈ આપી ભાજપે શું કાર્યો કર્યા તે જેતપુરની પ્રજા હાલમાં જોઈ રહી છે. આ સૌ ભાઈઓ, મિત્રો અને બહેનો, ખરેખર આ પેટા ચૂંટણી ફક્ત 3 મહિના માટે આવી છે. 2018માં જાન્યુઆરી મહિનામાં આ પાછી નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. તમે બધા વિચારતા હશો કે આ પેટા ચૂંટણીમાં આટલું બધું કેમ રસાકસી ભર્યું છે, આટલો બધો ગરમાવો કેમ છે. એનું કારણ છે 2017ની ચૂંટણી ધારાસભાની. આજે આપણા ધારાસભ્ય મિનિસ્ટર છે, કેબિનેટ મિનિસ્ટર, એમના પિતાશ્રી સાંસદ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો હું કહેવા માંગુ છું કે આપણો કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા, જો આવો કેબિનેટ મિનિસ્ટરનો હોદ્દો મળ્યો હોય તો આપણું જેતપુરની પરિસ્થિતિ આવી ન હોય. અને ખાસ કરીને બીજા વિસ્તાર તો હજી ઘણા સારા છે, પણ આ વિસ્તારની ઘણી બધી ખરાબ પરિસ્થિતિ છે જે અમે અત્યારે જોઈ રહ્યા છીએ. અહીંયા નથી રોડ રસ્તા, નથી લાઇટ, નથી પાણીની સગવડતા. આપણા આવા જો કેબિનેટ મિનિસ્ટર હોય એ ધારે ને તો આપણા બધા વિસ્તારમાં એવા રોડ રસ્તા બની જાય કે આપણામાં આરામથી કપડા પાથરા વગર સુઈ શકીએ. એનામાં એવી તાકાત છે કે સરકારમાંથી 5-25 હજાર કરોડ રૂપિયા લઈ આવી અને જેતપુરને એક સારું શહેર બનાવી શકે. કોંગ્રેસના 5 સભ્યો વેચાણ 10-10 લાખ રૂપિયા ને 5 સભ્યો વેચાણ, એમાં એના 2 સભ્યો પણ હતા. આજે નગરપાલિકાની અંદર નગરપાલિકાની ચૂંટણી હોય અને એની અંદર ધારાસભ્ય કે મિનિસ્ટર હોય અને સંસદ સભ્યો એને અહીં મત માગવા આવવું પડે, એટલે કેટલો બધો ભ્રષ્ટ વહીવટ કર્યો હોય છે આ ભાજપના શાસનકર્તાઓ નગરપાલિકાની અંદર. કે આજે 2005ની અંદર નગરપાલિકાની અંદર હું પ્રમુખ હતો, મેં આ ગામની અંદર 400 સિમેન્ટના રોડ બનાવ્યો. આ ગામની અંદર નિલેશ મારું જેતપુર.